મામલે અત્યારે ખૂબ જ લોકો ચિંતામાં છે અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે તો સરકાર પણ અત્યારે તાત્કાલિક ધોરણે એક્શન લઈ રહી છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે આ ત્વરિત સુનાવણી પર હાલ ઇન્કાર કરી દીધો છે ચોમલી કલેક્ટરે જોશીમઠને અસરગ્રસ્ત વિસ્તાર પણ જાહેર કરી દીધો છે અને તે પ્રમાણે સહાયની પણ જાહેરાત કરી દીધી છે તમામ વિસ્તારોમાં અત્યારે જે રેશન કીટ છે તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકારની બે ટીમો આજે જોશીમઠની મુલાકાત લેવાની છે અને સર્વે કરશે તો જળશક્તિ મંત્રાલયની ટીમ પણ જોશીમઠ પહોંચી રહી છે એટલે કે જોશીમઠમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને જે એક્સપર્ટ છે નિષ્ણાતો તેઓ આજે જોશીમઠની મુલાકાત લેવાના છે અને આગળની શું પરિસ્થિતિ થઈ શકે તેનો તાગ મેળવશે તો આજે બપોરે સીએમ પુષ્કરસિંહ ધામી પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે અને સાથે જ હાલમાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક એક ટીમ અત્યારે જોશીમઠ પહોંચી ચૂકી છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તે તૈયાર છે તો એનડીએમએની ટીમ આજે સીએમ ધામી સાથે મુલાકાત કરશે અને જોશીમઠની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે સીએમ ધામીએ નિવેદન આપ્યું છે કે જોશીમઠને બચાવવાનું છે અને તેના માટે ટીમો કાર્યરત છે એટલે કોઈપણ સંજોગોમાં જોશીમઠમાં લોકોને મુશ્કેલી ન પડે લોકો બચી જાય તે પ્રમાણે એનું આયોજન કરવા માટે સરકાર કમર કસી રહી છે તેને માટે એક્શન પ્લાન બનાવ્યો છે ત્રણ ઝોન સંવેદનશીલ ઝોન જેમાં પચાસ ટકા નુકસાનવાળા મકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત અતિસંવેદનશીલ ઝોન કે જેમાં સંપૂર્ણ નાશ પામ્યા હોય તેવા મકાનોનો સમાવેશ કરવામાં આવ્યો અને અતિસંવેદનશીલ ઝોન કે જેમાં જે રહેવાલાયક ન હોય તેવા મકાનોને તેમાં ડિવાઈડ કરવામાં આવશે તો બફર ઝોન કે જેમાં સામાન્ય તિરાડો પડી હોય તેવા મકાનોનો સમાવેશ થાય છે એટલે કે અલગ અલગ જે ઝોન બનાવવામાં આવ્યા છે તે પ્રમાણે આગળ સમીક્ષા કરવામાં આવશે અને રાહત અને સહાય પણ પહોંચાડવામાં આવશે તો જોશીમઠની જે પરિસ્થિતિ છે અત્યારે ખૂબ જ વિકટ બનેલી જોવા મળી રહી છે તો રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ દ્વારા પણ તેનું સર્વે કરવામાં આવ્યો છે તો આ ઉપરાંત અલગ અલગ જે ટીમો છે તેઓના સભ્યો પણ જોશીમઠ પહોંચી ચૂક્યા છે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ પણ થઈ રહ્યું છે ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન રૂડકી દ્વારા પણ અહીં સર્વે કરવામાં આવી રહ્યો છે તો વાડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ હિમાલયન જીઓલોજી ના સભ્યો પણ આ જોશીમઠની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેના પર સર્વે કરી રહ્યા છે તપાસ કરી રહ્યા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી વિભાગ પણ તપાસ કરી રહ્યું છે સાથે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પણ જોશીમઠમાં જે મકાનોમાં તિરાડો પડી છે ત્યાં તપાસ કરી રહી છે તો ઉત્તરાખંડમાં પહાડ તોડ પ્રોજેક્ટ જેના નામે ઓળખાય છે ગંગા અને સહાયક નદીઓ ઉપર સિત્તેર જળ વિદ્યુત પરિયોજનાઓ આકાર લીધો છે અને એકવીસ જળ વિદ્યુત પરિયોજનાઓ ઓપરેશનલ છે એટલે કે આ જે પ્રોજેક્ટ છે અલગ અલગ પાંચ જળ વિદ્યુત પરિયોજનાઓનું હાલ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે આ તમામ પરિબળોને જોશીમઠની આ વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકારના ચુમ્માલીસ જેટલા પ્રોજેક્ટનું કામ અત્યારે આ વિસ્તારમાં થઈ રહ્યું છે તો ગેટવે ઓફ હિમાલયના નામથી જોશીમઠ ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું પૌરાણિક મહત્ત્વ પણ જોશીમઠનું ખૂબ જ રહેલું છે ત્યારે જોશીમઠ પર જે આપત્તિ આવી છે તે જલ્દી દૂર થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે તો જ્યોતિર્મઠના નામથી પણ જોશીમઠ ઓળખાય છે તો સામરિક દ્રષ્ટિથી આ સ્થળનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે અને એટલા માટે જ જે એક ધાર્મિક સ્થળ તરીકે જોશીમઠ ખૂબ જ પ્રખ્યાત છે હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન છે જોશીમઠ અને જોશીમઠને બચાવવું કોઈ પણ